हेलो जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज आप जुवाना छे धोरण आठ विषय सामान्य ज्ञान प्रकरण पंदर विश्वना नोंधपात्र एवोर्ड बराबर है। आप आ चेप्टर में विश्वना एवं अमुक एवोर्ड विषय बात करवानी छे जे नोंधपात्र छे बराबर। तो एमा आपणे जोईशुं हवे पहेलू नोबल पारितोषिक एवोर्ड बराबर, एटले के नोबल एवोर्ड। तो आपणे एना विषे आगळ जोईए कि एनी शुरुआत क्यारथी थई हती, एनुं नाम शेना परथी पड्युं छे, कोने कोने मळेल छे बराबर। तो नोबल पारितोषिकनी शुरुआत क्यारथी थई हती, 1901 थी शुरुआत थई हती, जोईए लखेलुं छे बराबर। 1901 થી નોબલ પારિતોષિકની શરૂઆત થઈ હતી। ડાયનામાઇટના શોધક સ્વીડનના વૈજ્ઞાનિક આલ્ફ્રેડ નોબલની યાદમાં ઈસવીસન 1901 થી પારિતોષિકની શરૂઆત થઈ હતી। નોબલ પારિતોષિક 6 ક્ષેત્રોમાં અપાય છે। કેટલા ક્ષેત્રોમાં આપવામાં આવે છે? 6 ક્ષેત્રોમાં આપવામાં આવે છે। તો 6 ક્ષેત્રો કયા કયા છે? તો કે શાંતિનું ક્ષેત્ર છે, સાહિત્ય, ભૌતિક વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, મેડિસિન અને અર્થશાસ્ત્ર બરાબર છે। આ 6 એવા ક્ષેત્રો છે કે જેમાં નોબલ પારિતોષિક આપવામાં આવે છે। આ 6 ક્ષેત્રો જે છે, શાંતિ છે, સાહિત્ય છે, ભૌતિક વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, મેડિસિન એટલે કે દવા, પછી અર્થશાસ્ત્ર બરાબર। તો જે વ્યક્તિ કે સંસ્થા એ જે આ જે બધી ફિલ્ડ છે એમાં એનું જો યોગદાન મહત્વનું હોય, સારા પ્રમાણમાં હોય તો તેને નોબલ પારિતોષિક આપવામાં આવે છે। તો આપણા કેટલાક ભારતીયો છે જેને નોબલ એવોર્ડ મળી ચૂક્યો છે બરાબર, અલગ અલગ ક્ષેત્રોમાં છે। તો આપણે તેના નામ જોઈએ તો પહેલું છે રવિન્દ્રનાથ ટાગોર, એ તમને બધાને ખબર જ હશે રવિન્દ્રનાથ ટાગોર બરાબર છે। તો એને 1913માં સાહિત્ય માટે એવોર્ડ મળેલો હતો, નોબલ એવોર્ડ બરાબર। તો કયું સાહિત્ય હતું? તો એણે ગીતાંજલિ કૃતિ લખેલી હતી બરાબર છે, એના માટે એને નોબલ એવોર્ડ મળેલો હતો। પછી બીજું છે ચંદ્રશેખર વેંકટરામન, 1930માં ભૌતિક વિજ્ઞાન માટે એને એવોર્ડ મળેલો હતો। તો શેના માટે એની શું શોધ કરેલી હતી? તો રામન ઇફેક્ટના શોધક હતા, કોણ? ચંદ્રશેખર વેંકટરામન બરાબર, એટલા માટે એને નોબલ એવોર્ડ આપવામાં આવેલો હતો। પછી છે હરગોવિંદ ખુરાના બરાબર, એને 1968માં મેડિસિનમાં નોબલ એવોર્ડ મળેલો હતો। તો એણે શેની શોધ કરેલી હતી? તો પ્રોટીન સંશ્લેષણમાં ન્યુક્લિટાઇડની ભૂમિકા રજૂ કરી હતી। 1945માં તેઓ અમેરિકામાં સ્થાયી થયા હતા। પછી આગળ છે મધર ટેરેસા વિશે તમને બધાને ખ્યાલ જ છે બરાબર, 1979માં એવોર્ડ મળેલો હતો શાંતિ માટે, શાંતિનું પ્રતીક છે મધર ટેરેસા બરાબર। તો એને ગરીબો અને રોગીઓની સેવા કરનાર વિશ્વ વિભૂતિ છે, કોણ? મધર ટેરેસા, એટલા માટે એને નોબલ એવોર્ડ આપવામાં આવેલો હતો। પછી આગળ છે સુબ્રમણ્યમ ચંદ્રશેખર, 1983માં ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રમાં એને એવોર્ડ મળેલો હતો। તો એને શેની શોધ કરેલી હતી? તો તારા વિશેના તેમના સંશોધન માટે તેઓને આ એવોર્ડ અપાયો હતો। પછી આગળ છે અમૃત સેન બરાબર, એ 1998માં અર્થશાસ્ત્ર પ્રકાર છે અર્થશાસ્ત્ર, અને શેના માટે મળ્યો હતો? તો કલ્યાણકારી અર્થશાસ્ત્ર માટે એને એવોર્ડ મળેલો હતો। પછી આગળ છે વિદ્યાધર સુરજ પ્રસાદ નાયપોલ, 2001માં સાહિત્ય ક્ષેત્રમાં એમને નોબલ એવોર્ડ મળેલો હતો। તો સાહિત્યમાં એણે સાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન હતું એનું, એટલા માટે એને એવોર્ડ મળેલો હતો। પછી આઠમો છે વેંકટરમણ રામકૃષ્ણન, 2009માં રસાયણશાસ્ત્ર ક્ષેત્રે એને એવોર્ડ મળેલો હતો। તો રાઇઝોબોમના બંધારણ અને કાર્ય સંશોધન બાબત, એણે રાઇઝોબોમનું બંધારણ અને કાર્ય સંશોધન વિશે એને શોધ કરેલી હતી, એ બાબત માટે એમને નોબલ એવોર્ડ આપવામાં આવ્યો હતો। પછી આગળ છે કૈલાશ સત્યાર્થી, 2014માં શાંતિ માટે એવોર્ડ મળેલો હતો। તો બાળકોના શિક્ષણ માટે કાર્ય કરેલું હતું કૈલાશ સત્યાર્થીએ, એટલા માટે એમને નોબલ એવોર્ડ આપવામાં આવેલો હતો બરાબર। હવે અહીંયા આપણે થોડુંક જાણવા જેવું જોઈ લઈએ તો હરગોવિંદ ખુરાના, સુબ્રમણ્યમ ચંદ્રશેખર, વિદ્યાધર નાયપોલ, વેંકટરામન રામકૃષ્ણન મૂળ ભારતીય હતા અને વિદેશમાં સ્થાયી થઈને કાર્ય કરતા હતા। તેઓ મૂળ ભારતીય નહોતા પણ બહારના દેશમાં, એ લોકો વિદેશમાં સ્થાયી થયા હતા। પછી આપણે આગળ આવે છે બુકર પ્રાઇઝ, એટલે બુકર પ્રાઇઝ એટલે કે પારિતોષિક બરાબર છે। તો બુકર પ્રાઇઝની પહેલાં તો આપણે જોઈ લઈએ કે એની શરૂઆત ક્યારે થઈ હતી। બુકર પ્રાઇઝની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1969માં પ્રથમ બુકર પ્રાઇઝ આપવામાં આવેલો હતો બરાબર છે। આ બુકર પ્રાઇઝ છે તો એનું પહેલાં એનું નામ શું હતું? બુકર મેકકોનેલ, એવું એનું નામ હતું બરાબર છે। પછી આ પુરસ્કાર આપણને શેના માટે આપવામાં આવે છે? તો રાષ્ટ્રસમૂહ કોમનવેલ્થ દેશોનો સાહિત્ય ક્ષેત્રનો સૌથી વધુ પ્રતિષ્ઠિત એવોર્ડ છે બુકર પ્રાઇઝ બરાબર। તો પહેલાં આપણે એ જોઈ લઈએ કે બુકર પ્રાઇઝ શેના માટે આપવામાં આવે છે। તો બુકર પ્રાઇઝ છે, દર વર્ષે આ પુરસ્કાર એ નોવેલને આપવામાં આવે છે
કે જે એ જ વર્ષમાં ઇંગ્લિશ ભાષામાં એટલે કે અંગ્રેજી ભાષામાં લખાયેલી હોય અને યુનાઇટેડ કિંગડમ અથવા યુકે અથવા આયર્લેન્ડમાં પ્રકાશિત થયેલી હોય. બરાબર છે. બુકર પ્રાઇઝ છે એ કોને આપવામાં આવે છે, કેવી નોવેલને આપવામાં આવે છે, તો કે જે નોવેલ અંગ્રેજી ભાષામાં લખાયેલી હોય અને આયર્લેન્ડ અથવા યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમમાં પ્રતિષ્ઠિત એટલે કે પ્રકાશિત થયેલી હોય છે. બરાબર, એવી નોવેલને બુકર પ્રાઇઝ આપવામાં આવે છે. બરાબર. પછી ત્રણ ભારતીય નવલકથારોને કથાકારોને આ એવોર્ડ મળેલ છે. આપણા ભારતના ત્રણ નવલકથાકારો છે એને આ બુકર પ્રાઇઝ મળેલું છે. બરાબર. આ બુકર પ્રાઇઝમાં કેટલી કિંમત મળે છે એટલે કે કેટલી ધનરાશિ મળે છે, તો બુકર પ્રાઇઝમાં 50 લાખ જેટલી ધનરાશિ મળે છે. અને જે બીજા જે નોમિનેટ થયા હોય શોર્ટલિસ્ટ થયા, મતલબ કે બુકર પ્રાઇઝ માટે જે બીજા જે લેખકો કે કવિઓ છે જે લોકોના નામ નોંધવામાં આવેલા હોય છે તેઓને 25 લાખ જેટલી ધનરાશિ મળે છે. તો આપણા ભારતીય નવલકથાકારો છે ત્રણ, જેમ કે આ અરુંધતી રોય છે એને 1997માં મળેલો હતો, કિરણ દેસાઈને 2006માં મળેલો હતો, અરવિંદ અડીગાને મળેલો હતો. બરાબર છે. જે અરુંધતી રોય છે એને ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ માટે, કિરણ દેસાઈને ધ ઇનહેરિટેન્સ ઓફ લોસ માટે અને અરવિંદ અડીગાને ધ વ્હાઇટ ટાઈગર માટે બુકર પ્રાઇઝ મળેલો હતો. બરાબર. પછી આપણે આગળ જોઈએ રોમન મેગ્સેસે એવોર્ડ. તો રોમન મેગ્સેસે એવોર્ડ વિશે આપણે જોઈએ આગળ. તો એશિયાના ફિલિપાઇન્સ દેશ દ્વારા આ એવોર્ડ અપાય છે. બરાબર. એશિયામાં જે ફિલિપાઇન્સ દેશ આવેલો છે એના દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે. મેગ્સેસે પ્રતિષ્ઠાન તરફથી દર વર્ષે એશિયા ખંડની પ્રતિભાને રોમન મેગ્સેસે એવોર્ડ આપવામાં આવે છે. સામાજિક સેવા, સામાજિક નેતૃત્વ, સરકારી સેવા, સર્જનાત્મક પ્રત્યાયન અને આંતરરાષ્ટ્રીય સદભાવ જેવા 5 ક્ષેત્રોમાં આ એવોર્ડ આપવામાં આવે છે. મેગ્સેસે એવોર્ડને એશિયાના નોબલ પારિતોષિક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. મેગ્સેસે એવોર્ડ છે એને એશિયાના નોબલ પારિતોષિક તરીકે ઓળખવામાં આવે છે. હવે આ રોમન મેગ્સેસે એવોર્ડ જે છે, બરાબર, એ ફિલિપાઇન્સના ત્યારના જે પ્રેસિડેન્ટ હતા રોમન મેગ્સેસે એના નામ ઉપરથી આ પારિતોષિક આપવામાં આવે છે. રોમન મેગ્સેસે જે હતા એમાં કેવું હતું કે ફિલિપાઇન્સમાં જે એના પ્રેસિડેન્ટ હતા એનું ઈસવીસન 1957માં એક પ્લેન ક્રેશમાં એમનું મૃત્યુ થઈ ગયું હતું. બરાબર. એટલા માટે એની યાદમાં આ રોમન મેગ્સેસે એવોર્ડ આપવામાં આવે છે. પછી આપણે જોઈએ પેજ નંબર 48 ઉપર કે રોમન મેગ્સેસે એવોર્ડ પ્રાપ્ત કરનાર કેટલાક ભારતીયો. આજે રોમન મેગ્સેસે જે ફિલિપાઇન્સમાંથી આપવામાં આવે છે, બરાબર, તે આપણા કેટલાક ભારતીયોને પણ મળી ચૂક્યો છે આ એવોર્ડ. તો એ આપણે જોઈએ 1958માં વિનોબા ભાવેને મળી ગયો છે, 1962માં મધર ટેરેસાને શાંતિ માટે મળેલો છે, 1965માં જયપ્રકાશ નારાયણને મળેલો છે, 1967માં સત્યજીત રેને, 1974માં એમએસ સુબ્બુલક્ષ્મી, 1977માં ઈલા ભટ્ટ, 1985માં બાબા આમટે. પછી 8મો જોઈએ 1992માં પંડિત રવિશંકરને મળી ચૂક્યો છે, 1994માં કિરણ બેદીને મળેલો છે, 1996માં પાંડુરંગ આઠવલે અને ટીએન શેષાન આ બંને જણને મેગ્સેસે રોમન મેગ્સેસે એવોર્ડ મળી ચૂકેલો છે, 2002માં સંદીપ પાંડેને મળી ચૂક્યો છે, 2003માં જેમ્સ લિંગડો, 2006માં અરવિંદ કેજરીવાલને નેતૃત્વ માટે મળેલો છે, પછી 2011માં નીલિમા મિશ્રાને મળેલો છે અને 2012માં કુલાંદે ફ્રાન્સિસને મળેલો છે. બરાબર. આ હતા આપણા ભારતીયો કે જેને રોમન મેગ્સેસે એવોર્ડ મળી ચૂક્યો છે. પછી આપણે આગળનો પુરસ્કાર જોઈએ, ટેમ્પલટોન પારિતોષિક. ટેમ્પલટોન પારિતોષિક એ વિશ્વનું સૌથી મોટી રકમનું પારિતોષિક છે. આજે ટેમ્પલટોન જે એવોર્ડ છે તે વિશ્વનો સૌથી મોટી રકમ એટલે કે આ એવોર્ડમાં સૌથી મોટી રકમની ધનરાશિ મળે છે એટલે કે પૈસા એટલા મળે છે. આ પારિતોષિક જીવનના આધ્યાત્મિક પરિમાણમાં શ્રેષ્ઠ પ્રદાન કરનાર જીવિત વ્યક્તિને આપવામાં આવે છે. બરાબર. ઈસવીસન 1972માં જોન ટેમ્પલટોન નામના ઉદ્યોગપતિએ તેની સ્થાપના કરી હતી. ટેમ્પલટોન એવોર્ડ જે છે, બરાબર, એ કોને આપવામાં આવે છે, તો એ એવા જીવિત વ્યક્તિને આપવામાં આવે છે કે જેણે પોતાના જીવનમાં આધ્યાત્મ ક્ષેત્રમાં, ધર્મના ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ પ્રદાન કરેલું હોય. બરાબર. અને એની સ્થાપના કોણે કરી હતી, તો 1972માં જોન ટેમ્પલટોન નામના ઉદ્યોગપતિએ આ જે ટેમ્પલટોન પારિતોષિક છે
એની સ્થાપના કરી હતી. બરાબર, હવે ટેમ્પલટન પારિતોષિક વિજેતા ભારતીયો એવા ભારતીયો છે જેને આ પુરસ્કાર મળી ચૂક્યો છે, એમાંથી પહેલું છે મધર ટેરેસાને, પછી બીજું છે બાબા આમટેને, ત્રીજું છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને મળી ચૂક્યો છે, અને પાંડુરંગ શાસ્ત્રીજીને પણ આ ટેમ્પલટન પારિતોષિક મળેલો છે. આ જે ટેમ્પલટન એવોર્ડ જે છે એની ધનરાશિ કેટલી છે, તો 1.1 મિલિયન જેટલી એની ધનરાશિ છે. પછી આગળ જોઈએ યુનેસ્કો પારિતોષિક. યુનેસ્કો પારિતોષિક એના વિશે જોઈએ આપણે, તો યુનેસ્કો પારિતોષિક છે તો આપણે સૌપ્રથમ આપણે યુનેસ્કો વિશે જોઈ લઈએ. તો યુનેસ્કો જે છે એ યુએન દ્વારા એટલે કે યુનાઇટેડ નેશનનું જ એક અગત્યનું અંગ છે. બરાબર, યુનેસ્કો. એવી રીતે બીજું આવે છે યુનિસેફ. યુનિસેફ છે તે બાળકો માટે કાર્ય કરે છે, અને આ જે યુનેસ્કો છે તે એવા આ યુનેસ્કો એવોર્ડ છે તે એવા વ્યક્તિને આપવામાં આવે છે કે જેણે જે સાંસ્કૃતિક ધરોહર જે આપણી છે, બરાબર, ઐતિહાસિક ધરોહર જેમ કે તાજમહેલ છે, બરાબર, એવી જે પુરાણી જે ઇમારતો છે એના ધરોહર જે કહેવાય એના બચાવ માટે જે પ્રયત્ન કરવામાં આવે છે એના માટે આપવામાં આવે છે. આપણે આગળ જોઈએ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ પારિતોષિક આપવામાં આવે છે. એટલે કે આ યુનેસ્કો જે છે એનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. બરાબર, પછી જાપાનના શિપ બિલ્ડિંગ પ્રતિષ્ઠાન તરફથી યુનેસ્કોને $10 લાખનું દાન મળ્યું હતું, તેમાંથી વિશ્વ શાંતિ ક્ષેત્રે યોગદાન આપનાર વ્યક્તિ સંસ્થાને આ એવોર્ડ આપવામાં આવે છે. બરાબર છે, વિશ્વની શાંતિ માટે બરાબર જે યોગદાન આપવામાં આવતું હોય બરાબર એના માટે આ એવોર્ડ આપવામાં આવે છે. એટલે આ યુનેસ્કો એવોર્ડ છે તે વિશ્વમાં શાંતિ ફેલાઈ રહે તે માટે તથા જે આપણી સાંસ્કૃતિક ધરોહર છે તેના બચાવ માટે યોગદાન આપવામાં જે આવે છે એના માટે આ યુનેસ્કો એવોર્ડ આપવામાં આવે છે. પછી આગળ જોઈએ કલિંગ પારિતોષિક. તો યુનેસ્કો દ્વારા અપાતો આ એક આંતરરાષ્ટ્રીય એવોર્ડ છે. કલિંગ પારિતોષિક છે તે યુનેસ્કો દ્વારા આપવામાં આવતો એક આંતરરાષ્ટ્રીય એવોર્ડ છે. ઓરિસ્સાના ઉદ્યોગપતિ અને રાજકારણી શ્રી બિજુ પટનાયકે યુનેસ્કોને કલિંગ ફાઉન્ડેશન વતી જે દાન કરેલું હતું તે દાનના વ્યાજમાંથી આ એવોર્ડ આપવામાં આવે છે. દર વર્ષે વિજ્ઞાન ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરનારને આ પારિતોષિક એનાયત થાય છે. બરાબર, આ જે કલિંગ પારિતોષિક છે બરાબર એ દર વર્ષે વિજ્ઞાન ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનારને આ પારિતોષિક એનાયત કરવામાં આવે છે. પછી આગળ આવે છે શાંતિ, નિઃશસ્ત્રીકરણ અને વિકાસ માટેનું ઇન્દિરા ગાંધી પારિતોષિક. ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની યાદમાં ઈસવીસન 1986થી આ એવોર્ડ આપવામાં આવે છે. શાંતિ, નિઃશસ્ત્રીકરણ અને વિકાસના ક્ષેત્રે પ્રદાન કરનાર આંતરરાષ્ટ્રીય મહાનુભાવોને આ એવોર્ડથી નવાજવામાં આવે છે. પછી આગળ જોઈએ પુલિત્ઝર પારિતોષિક. તો એ શેના માટે આપવામાં આવે છે, તો પત્રકારત્વ, કલા અને સાહિત્યના ક્ષેત્રે અપાતા પારિતોષિકોમાં પુલિત્ઝર પારિતોષિકનું સ્થાન મહત્વનું છે. આ પારિતોષિકની શરૂઆત 1917માં અમેરિકાના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ જોસેફ પુલિત્ઝરે કરી હતી. આ જે પુલિત્ઝર પારિતોષિક છે એ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે, તો પત્રકારત્વ એટલે કે જર્નાલિસ્ટ જે હોય છે તે કલા અને સાહિત્યના ક્ષેત્રે આપવામાં આવે છે. પછી બીજું જોઈએ ઓસ્કાર પારિતોષિક. ફિલ્મ ક્ષેત્રના કલાકારો અને કસબીઓને અપાતો આ આંતરરાષ્ટ્રીય એવોર્ડ છે. પ્રથમ ઓસ્કાર પારિતોષિક 16 મે 1929 રોજ આપવામાં આવ્યો હતો. પછી આગળ જોઈએ આંતરરાષ્ટ્રીય સમજૂતી માટે નેહરુ એવોર્ડ. ઈસવીસન 1965થી ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની યાદમાં આ એવોર્ડ આપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સમજૂતી અને સદભાવ કેળવવામાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર આંતરરાષ્ટ્રીય મહાનુભાવોને આ એવોર્ડથી નવાજવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા પાઠ પૂરો થાય છે, પ્રકરણ પૂરું થાય છે. હવે આપણે જોઈએ એનું સ્વાધ્યાય. તો બધા વિદ્યાર્થી મિત્રો પોતાના હાથમાં પેન રાખશે અને આ જે વર્તુળ છે તે બધાએ પૂરવાના છે. તો આપણે પહેલું જોઈએ નોબલ પારિતોષિક કોની યાદમાં આપવામાં આવે છે. તો નોબલ પારિતોષિક આપણે જોઈ ગયા પાઠમાં, નોબલ પારિતોષિક આપવામાં આવે છે આલ્ફ્રેડ નોબલ. નોબલ જો નોબલ પારિતોષિક અને આની સરનેમ છે નોબલ. બરાબર, એ તમારે યાદ રાખજો, એટલું યાદ રાખશો એટલે તમને એનો જવાબ આવડી જશે કે નોબલ પારિતોષિક છે એ આલ્ફ્રેડ નોબલની યાદમાં આપવામાં આવે છે. પછી બીજું જોઈએ નોબલ પારિતોષિક કેટલા ક્ષેત્રોમાં અપાય છે.
नोबल पारितोषिक है कुल टोटल छ क्षेत्रों में आपवामां आवे छे। पछी त्रीजो जोईए, ईस्वीसन 1913 में कया भारतीय ने प्रथम वक्त नोबल पारितोषिक मळ्युं हतुं? बराबर, तो प्रथम जारे नोबल पारितोषिक शुरुआत थई 1913 में त्यारे प्रथम एवॉर्ड रविन्द्रनाथ टागोर ने पोतानी गीतांजलि कृति माटे आपवामां आवेलो हतो। बराबर, तो अहींया तमारो ऑप्शन आवशे सी। पछी चोथो जोईए, शांति माटे कया भारतीय ने नोबेल पारितोषिक एनायत करवामां आव्युं हतुं? तो बधाने खबर हशे के शांति माटे जाणीता कोण छे? तो मधर टेरेसा। बराबर, एटले शांति माटे जे नोबेल पारितोषिक एनायत करवामां आवे ते मधर टेरेसा हता। बराबर, एटले तमारो अहींया जवाब आवशे ऑप्शन बी, मधर टेरेसा। पछी पांचमो छे, अमृत सेन ने कया क्षेत्र माटे नोबेल पारितोषिक एनायत थयुं हतुं? तो अमृत सेन ने ते अर्थशास्त्रना क्षेत्र माटे नोबल पारितोषिक एनायत थयुं हतुं। अहींया तमारो जवाब आवशे ऑप्शन सी। पछी छठ्ठो जोईए, विश्व साहित्य क्षेत्रनो सौथी प्रतिष्ठित एवॉर्ड कयो छे? तो विश्व साहित्य क्षेत्रनो सौथी प्रतिष्ठित एवॉर्ड छे बुकर प्राइज। कयो छे? बुकर प्राइज। बराबर, एटले अहींया तमारो ऑप्शन आवशे बी। पछी सातमो जोईए, प्रथमवार कया भारतीय लेखकने बुकर प्राइज मळ्युं हतुं? तो प्रथमवार अरुंधती रॉयने बुकर प्राइज मळ्युं हतुं। बराबर, पछी आगळ जोईए, ईस्वीसन 1958 में प्रथमवार कया भारतीय ने मेग्सेसे एवॉर्ड आपवामां आव्यो हतो? बराबर, कयो एवॉर्ड? मेग्सेसे एवॉर्ड। तो कया भारतीय छे? तो अहींया तमारो जवाब आवशे ऑप्शन डी, विनोबा भावे। बराबर, विनोबा भावे ने ऑप्शन डी, रेमन मेग्सेसे एवॉर्ड आपवामां आवेलो हतो। पछी नवमुं जोईए, विश्वनो सौथी वधु रकम एनायत करनारुं पारितोषिक कयुं छे? तो विश्वनो सौथी वधु रकम एटले के सौथी वधु धनराशि छे मळती होय एवुं पारितोषिक छे ऑप्शन सी, टेम्पलटोन पारितोषिक, जे धर्मना अने आध्यात्मिकना क्षेत्रे आपवामां आवे छे। पछी जोईए दसमुं, टेम्पलटोन पारितोषिक कया क्षेत्रमां श्रेष्ठ प्रदान करनारने आपवामां आवे छे? तो हमणां आपणे आगळ જોઈ ગયા ઓપ્શન ડી, ધર્મના ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરનારને આપવામાં આવે છે। પછી 11મું જોઈએ, નીચેનામાંથી કયા ભારતીયને ટેમ્પલટોન પારિતોષિક મળ્યું નથી? બરાબર છે, શું કહે છે? મળ્યું નથી, તો જે તમને ચાર ઓપ્શન આપેલા હોય છે એમાંથી ત્રણ હશે એ તો એવા જ ભારતીય હશે કે જેને મળેલું છે, એક એવો ઓપ્શન આવશે કે જેને આ ભારતીય પારિતોષિક ટેમ્પલટોન પારિતોષિક મળ્યું નથી, તો તેવા કોણ છે? તો ઓપ્શન બી આવશે, પંડિત રવિશંકર મહારાજ। બરાબર, એમને ભારતીય ટેમ્પલટોન પારિતોષિક મળ્યું નથી। પછી આગળ જોઈએ, પત્રકારત્વ કલા અને સાહિત્યના ક્ષેત્રે અપાતું પ્રતિષ્ઠિત પારિતોષિક કયું છે? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી, પુલિત્ઝર પારિતોષિક। બરાબર, પછી 13મું જોઈએ, ફિલ્મ ક્ષેત્રના કલાકારો અને કસબીઓને અપાતો પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય એવોર્ડ કયો છે? તો જે ફિલ્મ ક્ષેત્રના જે કલાકારો હોય છે તેને અપાતો એવોર્ડ એટલે ઓસ્કાર એવોર્ડ। ઘણી વખત ટીવીમાં તમે જોતા હશો તો ઓસ્કાર એવોર્ડ આવતા હોય છે, તો આ ઓસ્કાર એવોર્ડ છે તે ફિલ્મ ક્ષેત્રના કલાકારોને આપવામાં આવે છે, પ્રતિષ્ઠિત એવોર્ડ છે ઓપ્શન બી। પછી 14મું જોઈએ, ઓસ્કાર એવોર્ડ આપવાની શરૂઆત ક્યારથી થઈ હતી? તો ઓસ્કાર એવોર્ડ આપવાની શરૂઆત થઈ હતી, તમારો ઓપ્શન સી આવશે, 1929થી થઈ હતી। બરાબર, પછી જોઈએ આગળ, શાંતિ, નિશાસ્ત્રીકરણ અને વિકાસના ક્ષેત્રે પ્રદાન કરનાર આંતરરાષ્ટ્રીય મહાનુભાવોને કયા એવોર્ડથી નવાજવામાં આવે છે? તો શાંતિ, નિશાસ્ત્રીકરણ અને વિકાસની વાત આવે, બરાબર, શાંતિ, નિશાસ્ત્રીકરણ અને વિકાસ, તો એમાં તમારો જવાબ આવશે ઓપ્શન ડી, ઇન્દિરા ગાંધી। બરાબર છે, ઓપ્શન ડી આવશે, ઇન્દિરા ગાંધી। બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, તો તમારો અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે, તો આને પછીનું ચેપ્ટર આવશે આની પછીના વિડીયોમાં, ત્યાં સુધી તમે આનું વાંચન કરતા રહેજો। બરાબર, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।